ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અમાપ શક્તિના ભંડાર જેવા આપણા મનને ઓળખો. યોગશાસ્ત્રમાં મનને જ બંધન અને મોક્ષનું કારણ ગણવામાં આવ્યું છે. તેની ક્ષમતાનો તાગ મેળવી શકાય એમ નથી. એની સાથે સરખાવી શકાય તેટલી ઝડપથી ચાલનારું કોઈ યંત્ર આજ સુધી શોધી શકાયું નથી. જો મનને સુધારીને કાબૂમાં રાખી શકાય, જો તેને નિયંત્રણ કરી શકાય, તો માણસ તેમના હજારો માઇલ દૂર બેઠેલા બે માણસોની વાતચીત જાણે તેઓ સાવ નજીક બેઠા હોય એવી રીતે સાંભળી શકે છે. જાણે તેઓ એકાદ ફૂટ પણ દૂર ના હોય એવી રીતે જોઈ શકાય છે. એટલું જ નહીં, પરંતુ હજારો માઇલ છેટે બેઠેલો માણસના મનની અંદર કેવા વિચાર તરંગો ઉઠી રહ્યા છે એ પણ જાણી શકાય છે. એ જ રીતે કુદરતના પેટર્નમાં ચાલી રહેલા ઉથલ પાથલોને પણ સ્પષ્ટ રીતે જોઈ સમજી શકાય છે. અને ભવિષ્યના કેટલીક ઘટનાઓને બનવાની છે એ પણ જાણી શકાય છે. દિવ્ય દર્શન, દૂરદર્શન કે દૂરશ્રવણ જેવી સિદ્ધિઓ અથવા ઇન્દ્રિયાતીત ક્ષમતાઓ પણ નિયંત્રણ મનને દેન જ હોય છે. યોગનું વક્લક્ષણ જણાવતા મહર્ષિ પતંજલિએ કહ્યું છે, યોગ વિસ્તૃત વૃત્તિ નિરોધ, અર્થાત ચિત્તની વૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનું નામ જ યોગ છે. મનને વશ કરી લેનાર યોગ સિદ્ધ પુરુષ છે. મેળવ્યા પછી દુનિયાના તમામ સુખ સાધનો તેની આગળ તુચ્છ અથવા આશા લાગવા માંડે છે. એવું જ અવર્ણનીય સુખ મેળવી શકે છે. યોગ કુંડલીઓ પુષનિધમાં બ્રહ્માએ યોગ વિદ્યાનો સવિસ્તાર ખ્યાલ આપ્યો છે. બીજા અધ્યાયની પહેલા પાંચ ઋચાઓમાં તેમણે મનને જ ઈશ્વર પ્રાપ્તિનું મુખ્ય સાધન ગણાવતા કહ્યું છે કે મનુષ્ય કામનાઓથી ઘેરાઈને વિષય લોલુપ બને છે. વિષય વાસનાના ઘેરાઈને કામનાઓ સંતોષાતી નથી ને ઓછી થતી નથી, પરંતુ વધતી જ જાય છે. આમ મનની શક્તિઓ વપરાતી જાય છે અને માત્ર ભૌતિક કાર્યોમાં જ વેડફાતી જાય છે. એટલા માટે શુદ્ધ પરમ ભાવ પ્રાપ્ત કરવા માટે વિષય વાસના અને કામના બંનેનો ત્યાગ કરીને આત્મામાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. પોતાનું હિત કે કલ્યાણ સાધવા ઈચ્છનારે મનની શક્તિને વિષય વાસનાઓમાં વેડફી ના જોઈ અને પરમ શક્તિમાં પ્રવેશ કરીને તેમાં સ્થિર રહેવું જોઈએ. મન વડે મનને જોઈને અને સમજીને તેનો ત્યાગ કરો એનું નામ જ પરમ પદ છે. ઉત્પત્તિ અને અસ્તિત્વનો મુખ્ય કેન્દ્ર મન છે. એના પછી મંત્રોના મન દ્વારા ષષ્ઠ ચક્રોને કેવી રીતે ભેદી શકાય તેનું વિસ્તૃત વિધાન બતાવવામાં આવ્યું છે અને પંચકોષી સાધના પણ કહેવાય છે. એના અનંત લાભો છે, પણ એના પહેલા મનને નિયંત્રિત કરવું અને નિયંત્રિત મનની શક્તિઓ આત્મામાં નિયોજિત કરવી એ ખૂબ જરૂરી છે. માનવ મનની અદ્ભુત અને અચળ જબડી શક્તિઓ ઘણી રીતે પુરવાર થઈ ચૂકી છે. મનમાં માત્ર કલ્પના શક્તિ વડે સમય અને અવકાશ ઉપર વિજય મેળવીને ચેતન અને અચેતનને જુદા પાડી શકવાની ક્ષમતા પણ રહેલી છે. લિથુયાનિયાના રહેવાસી રેબી એલિઝા નામનો માણસ વિશે એમ કહેવાય છે કે તે ખૂબ વિચિત્ર માનસિક લક્ષમતાઓ ધરાવતો હતો, પરંતુ તેની ઉપર તેનું નિયંત્રણ ન હોવાને કારણે તે શક્તિ તેના જીવનમાં કશા કામ આવી શકી નહીં. તેણે જીવનમાં 2000થી વધુ પુસ્તકો માત્ર એક જ વાર વાંચીને યાદ કરી લીધા હતા. ગમે તે પુસ્તકમાંથી ગમે તે પાનું ખોલીને પૂછવાથી તે
અક્ષરે અક્ષર કકરાટ મોડે બોલી જતો હતો, તેનું મગજ સતત ક્રિયાશીલ રહેતું હતું. એટલા માટે પુસ્તકાલયમાં ના હોય ત્યારે પણ તેને પોતાના હાથમાં પુસ્તક રાખવું પડતું હતું. બીજા કાર્યોમાંથી ચિત્ત ઘટે કે તરત જ તે પુસ્તક વાંચવા લાગતો. એ જ રીતે પ્રસારણમાં જર્મનીના રાજાની એક લાયબ્રેરી હતી. તેના લાયબ્રેરિયન હતા મેથુરિન બેશીરે. બેશીરેનો અવાજને લગતી યાદશક્તિ અદ્ભુત હતી. તે કોઈ પણ માણસના શબ્દોચ્ચારને માત્ર એક જ વાર સાંભળી લીધા પછી એની એ જ શબ્દાવલી એના એની એ ડભે અક્ષરસ બોલી જતો હતો. એકવાર તેની પરીક્ષા કરવા માટે 12 દેશોના રાજદૂત ત્યાં ગયા અને પોતે પોતાના ભાષામાં 12 વાક્ય બોલ્યા. તેમના વાક્ય પૂરા થયા બાદ તરત જ બેશીરે એ 12 ભાષાના 12 વાક્યો બોલી બતાવ્યા. તે એકી સાથે ઘણા માણસોના અવાજ સાંભળી શકતો અને નવાઈ તો એ છે કે તે બધાની વાત તેને અક્ષરશ યાદ પણ રહેતી હતી. ફ્રાન્સના પ્રસિદ્ધ રાજનીતિક લિયાન ગેજ બાટા અને ગ્રીક વિદ્વાન રિચાર્ડ પોર્સન પણ આવી જ વિલક્ષણ પ્રતિભા ધરાવતા હતા. અમેરિકાના અલબામા રાજ્યના ગાર્ડસ્ટેન નગરની પાસે એક ગામમાં રહેતા ફ્રેન્ચ નામના 10મા ધોરણના એક વિદ્યાર્થીની વિલક્ષણ પ્રતિભાને જોઈને મોટા મોટા વૈજ્ઞાનિકો પણ દંગ રહી ગયા હતા. તેની વિશેષતા એ હતી કે પોતાનો જોડીદાર કશું પણ બોલે કે તરત જ એક પણ પળમાં વિલંબ વગર હુબહુ એ શબ્દો એ જ લક્ષણથી જાણે કે બીજા જોડીદારના મનમાં ઉઠતા વિચારો જેવા જ વિચારો એ જ સમયે તેના મનમાં પણ ઉદ્ભવતા હોય એમ એની સાથે બરાબર તાલબંધ રીતે બોલી બતાવતો હતો. ઉપરની ઘટનાઓ જોતા ભારતીય યોગ દર્શન તરફથી સ્વાભાવિક ધ્યાન ખેંચાય છે અને મન નામના વ્યાપક શક્તિને એકાગ્ર કરીને નિયંત્રણમાં લાવવાથી માણસ પોતાની જાતમાં બીજા અને ચમત્કાર જેવી જણાતી આવી કેટલીક ઇન્દ્રિયાતીત ક્ષમતાઓને વિકસિત કરી શકે છે એમ સ્વીકારવાનું પડે છે. બીજાના મનની વાત તાત્કાલિક જાણી લેવી એ પણ તેનો ફાયદો છે. એનું રહસ્ય સમજાવતા યોગ વશિષ્ઠ મહર્ષિ વરિષ્ઠ કહે છે દ્રઢ ભાવનાય ચેતો યદ યગથા ભાવનાતવલગુમ તત્ફલમ દદાકારમ તાવત કલામ પશ્વસંતિ 4/11/56 અતાં હે રાજન, આ મન દ્રઢતા ભાવના ધારણ કરીને જેવા વિચારો કરે છે તેને તે જ આકાર આપવા તેટલા સમય પૂરતું જ અને તે જ પ્રકારનું ફળ મળતું હોય તેવો અનુભવ થાય છે. ઉપરના ફકરામાં જેવું વર્ણન કરવામાં આવ્યું છે તેને ફ્રેન્ક રેન્સ નામના વિદ્યાર્થીના તો કોઈ યોગાભ્યાસ કર્યો હતો કે ના તો તેને મનની એકાગ્રતાની ભારતીય તત્વજ્ઞાનની કોઈ જ્ઞાન હતું. તેમ છતાંય તે જે કાંઈ મેળવી શક્યો હતો તેને પૂર્વજન્મના અને સાધનાત્મક સંચિત સંસ્કારો જ કહી શકાય. પરંતુ ઈસવીસન આ સદીના 70મા દશકામાં જે પોતાની માનસિક એકાગ્રતા અને સ્મરણ શક્તિ માટે ખૂબ પ્રસિદ્ધ હતો તે નિર્વિવાદ સત્ય છે. એકવાર કોઈ પ્રેક્ષકે કહી દીધું કે રેન્સ બોલનારાના હોઠના હલનચલન ઉપરથી તેના શબ્દોનું અનુમાન કરીને તેના શબ્દો બોલે છે. જો કે તે બોલનારાના એટલું બધું બરાબર સાથે જ બોલતો કે અનુમાનવાળી વાતને કલ્પના પણ શક્ય ન બને. તેમ છતાંય ત્યારબાદ તેણે બોલનારા માણસનું મોઢું ફેરવીને બોલવાનું શરૂ કર્યું. ઇન્દ્રિયાતીત ક્ષમતાઓની કસોટી કરનારો કેટલાક વિશેષજ્ઞો અને માનસશાસ્ત્રીને પણ તેની કસોટી કર્યા પછી પણ તેનું રહસ્ય શોધી શક્યા ન હતા.
સ્વયં ફ્રેન્ક ક્રેન્સ પોતે પણ પોતાની આવી દ્રઢ એકાગ્રતાનું કારણ જાણતો ન હતો. વંશમાં લેવાયેલા મનની ક્ષમતાઓ અમર્યાદિત છે. એક વખત સ્વામી વિવેકાનંદ હૈદરાબાદમાં ગયા હતા. ત્યાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેના વિશે એવું કહેવાતું હતું કે તે કોણ જાણે ગમે ત્યાંથી અનેક વસ્તુઓ ઉત્પન્ન કરી લેતો હતો. એ ઊંચા કુળનો વિખ્યાત નામ વેપારી હતો. વિવેકાનંદ તેની પાસે જઈને તેની ચમત્કારો બતાવતો અને કહ્યું, એ દિવસોમાં તે બીમાર હતો. તેણે એક શરત રાખી કે પહેલા તમે મારા માથા ઉપર હાથ મૂકી દો એટલે મારી બીમારી મટી જશે અને ત્યાર પછી હું ચમત્કાર દેખાડી શકીશ. સ્વામીજીએ શરત મંજૂર રાખી. એ માણસે પોતાના લંગોટ સિવાય બીજા બધા કપડાઓ કાઢી નાખ્યા. પછી તેને માત્ર એક ધાબળો ઓઢી લીધો. ઠંડીના દિવસો હતા અને બીજા ઘણા લોકો પણ એકઠા થઈ ગયા હતા. તેમાં તે ધાબળો ઓઢીને એક ખુલ્લામાં બેસી ગયો. ત્યારબાદ તેણે કહ્યું, તમારે જે કાંઈ જોઈતું હોય તે લખી આપો. બધાને કાંઈક ને કાંઈક લખી આ મોકલ્યું. સ્વામી વિવેકાનંદે એ પ્રદેશમાં ઉગતા જ ના હોય તેવા ફળનું નામ લખી મોકલ્યા. પરંતુ પેલા માણસે બધાના આશ્રય વચ્ચે ધાબળામાંથી પોતાના વજન કરતા બમણા વજન જેટલા સંતરાઓને દ્રાક્ષના લુમખાઓ કાઢી બતાવ્યા. બધા એ ફળનો સ્વાદ ચાખ્યો. તેને જે ફૂલ કાઢી આપ્યા હતા તે બધા ઉત્તમ પૂરેપૂરા ખીલેલા ફૂલો હતા. તેને પાંખડીઓ ઉપર ઝાકળના બિંદુઓ છવાયેલા હતા. કોઈ પણ ફૂલ ખંડિત કે કરમાયેલું ન હતું. સ્વામી વિવેકાનંદ આ બનાવની સંમતિ સ્વામી વિવેકાનંદે આ બનાવમાં સંમતિ પુરાવતા કહ્યું, લોકો ભલે ને તેને જાદુ કે ચમત્કાર સમજે પણ હું એ નથી માનતો. આ સત્યનું પ્રદર્શન છે. જે વસ્તુ છે જ નહીં એની છાયા ક્યાંથી આવી શકે? એટલા માટે આ માયા નહોતી. તેણે આગળ કહે છે કે આપણા મનને જે ઈચ્છીએ તે ઉત્પન્ન કરી શકીએ છીએ. એ મનની અનંત શક્તિઓનો પ્રમાણ છે. મનની અંદર આવી સૃષ્ટિની સમૃદ્ધિ અને સંપત્તિ સમાયેલી છે. શરત એટલે કે આપણા મન ઉપર આપણે અધિકાર કેળવવો જોઈએ. અનિયંત્રિત મન પોતાનું અને સંસાર નું અહિત જ કરે છે. હૈદરાબાદનો આ બ્રાહ્મણ મન પાસેથી ધાર્યું કામ કરી શકતો શકે છે, પરંતુ જે મન પાસેથી તે કામ લે છે પણ તે પણ ભ્રાંત છે. એ તે નથી જાણતો એટલા માટે કે ચમત્કારની દુનિયામાં પૂરતો જ સીમિત રહી ગયો. પોતાની અંદર રહેલા ઈશ્વરને તે પ્રગટ કરી શક્યો નહીં. ઘણા ખરા લોકો મેમરિઝમ કે હિપ્નોટિઝમ જેવી વિદ્યાના શોખીને નાના મોટા માનસિક ચમત્કારો દેખાડતા અને લોકોને ઉપર પોતાનો પ્રભાવ પાડવાના પ્રયત્નો કરતા હોય છે, પરંતુ એનાથી તેમનું પોતાનું કે લોકોનું એકનું ભલું થતું નથી. પશ્ચિમી માનસશાસ્ત્રીઓ અને ભૌતિક વિજ્ઞાનનો પણ હવે તો મનની ઇન્દ્રિયોતીત ક્ષમતાઓને સ્વીકારવા લાગ્યા છે. દુનિયામાં કેટલાય દેશોમાં આ વિષયના ઊંડા સંશોધનો પણ થઈ રહ્યા છે. તેઓ તેને આશ્ચર્ય અથવા અતિન્દ્રિય ક્ષમતા કે ચમત્કાર અથવા ગુપ્ત વિદ્યા તરીકે ઓળખાવે છે. તેને ભારતીય ઋષિઓએ અને યોગીઓએ મનની અમાપ શક્તિઓ નાનો સરખો ચમત્કાર ગણાવેલો. એ આકર્ષણ તો એ જ્યાં લાગે છે, પરંતુ આત્મકલ્યાણના અવરોધરૂપ છે. મનોનિગ્રહ અને એકાગ્રતા ઉદ્દેશ્ય આત્માનું વેદન કરવાનો છે, જે સિદ્ધિ કરીને માણસ જીવનની મુક્તિ થઈ સ્વર્ગમાં અધિકાર બને છે. આ રામેશ્વર તાપનીઓ પરિષદમાં મનોમય શક્તિનું વિવેચન કરતા કહેલો કે બમણો અને નાકનું જ્યાં સંધિસ્થાન છે
ઈશ્વર અને એનાથી પણ ઉચ્ચ કક્ષાનું પરમધામનું કેન્દ્ર છે. આ અવિત મુક્ત છે. બ્રહ્મ જ્ઞાનીઓ લોકો સંખ્યાની સ્વરૂપે આ સંધિસ્થાન જ ની સાધના કરે છે. અવ્યક્ત બ્રહ્મ આ વિમુક્ત ક્ષેત્રમાં અધિક ભૌતિક સ્થાનનું બિરાજ છે. ભમળો અને નાકનું સંધિસ્થાન એ જ આધ્યાત્મિક કાશી છે. અહીં જ મનનું ધ્યાન ધરવામાં આવે છે. આવું જાણનારો સાધક સાચી જ્ઞાની બનીને સાચા જ્ઞાનનો ઉપદેશ આપી શકે છે. આ જ સૌથી મોટું તીર્થ છે. એ જ દેવતાઓ માટે પણ પવિત્ર છે અને એ પરમાત્મા પ્રાપ્તિનું સ્થાન. અહીંથી જ્યારે પ્રાણીની પ્રાણ ચેતના મુક્ત થાય છે ત્યારે અમૃતત્વ પ્રાપ્તિ થાય છે. મનોમય શક્તિથી આવી સાધના સાચા અર્થમાં ઇષ્ટ પણ છે અને મુક્તિદાયક પણ છે. જય ગુરુદેવ, જય માતાજી.